ગુજરાત સરકાર દ્વારા જ્વેલર્સો પર લાદવામાં આવેલા નવા કાયદા HUIDના વિરોધમાં રાજ્યવ્યાપી જ્વેલર્સોએ એક દિવસ બંધ પાડી વિરોધ કર્યો હતો. સુરતમાં પણ નાના મોટા મળી 2500 જેટલા જ્વેલર્સોએ બંધ પાડ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લાદવામાં આવેલા કાયદાના વિરોધમાં આજે રાજ્યવ્યાપી જ્વેલર્સોએ પ્રત્યેક એક દિવસે જ્વેલર્સના શોરૂમો બંધ રાખવામાં આવ્યા છે. જેમાં સુરત શહેરના નાના મોટા મળીને 2500 જેટલી જ્વેલર્સની દુકાનોના તાળા લટકતા જોવા મળ્યા હતા. હોલમાર્ક યુનિક આઈડી એટલે કે HUIDના નવા નિયમ સામે સોમવાર તારીખ 23 ઓગસ્ટે આજે રાજ્યના જ્વેલર્સ એસોસિએશને સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવાનું એલાન કર્યું હોય જેને સારો પ્રતિસાદ મળ્યો છે અને બંધના એલાનને લઈને તમામ જ્વેલર્સે દુકાનો બંધ રાખી સરકારના નિયમનો વિરોધ કર્યો હતો. જો કે આ વિરોધના પગલે રોજનો થતો કરોડો રૂપિયાનો ટર્નઓવર સામે જ્વેલર્સે ખોટનો સોદો સહન કર્યો છે. સુરતથી દીપકભાઈ ચોકસી વાત કરું. ગવર્મેન્ટ દ્વારા જે હોલમાર્કિંગનો કાયદો અને તેના ઉપર HUIDનો કાયદો જે આપવામાં આવેલો હતો એ HUIDના કાયદાની વિરોધમાં આજે જેમેન જ્વેલર્સ કાઉન્સિલ, જ્વેલર્સ એસોસિએશન અને ટાસ્કફોર્સ દ્વારા આજના સમગ્ર ભારતના જ્વેલર્સને આજે બંધનું એલાન આપવામાં આવેલું છે. અંદાજિત 3500 જેટલા સાઉથ ગુજરાતના જ્વેલર્સોમાં અત્યારે જોડાયેલા છે. આજનું જે બંધનું એલાન છે એમાં ગવર્મેન્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી અમે દરેક જ્વેલર્સો હોલમાર્કિંગને અમલ કરતા આવ્યા છીએ. અમે પોતે કસ્ટમરને એજ્યુકેટ કરીએ છીએ કે હોલમાર્કિંગવાળો જ દાગીનો ખરીદ કરવો જોઈએ અને કસ્ટમરને પણ અમે એવું જ ઇન્સિસ્ટ કરાવીએ છીએ કે તમારે જ્યારે પણ કોઈપણ જાતનો દાગીનો ખરીદ ત્યારે 5 હોલમાર્ક જોઈને જ દાગીનો લેવો જોઈએ. અને અમે છેલ્લા થોડા સમય પહેલાં ગવર્મેન્ટ દ્વારા આને ફરજિયાત કરવામાં આવ્યો ત્યારે પણ દરેક જ્વેલર્સ મિત્રોમાં ખૂબ જ સારી રીતના જોડાઈ ગયેલા હતા. પરંતુ ગવર્મેન્ટ દ્વારા દાગીના ઉપર પછી એક HUID નંબર જે મારવાની જે વાત છે જે ખરેખર કોડ નંબર મારવાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ પાસે પણ પૂરતા પ્રમાણમાં નથી અને અમારા જ્વેલર્સ પાસે પણ એને અમલ કરી શકાય એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં મળે. અને ઓવરઓલ જોવા જઈએ તો એ દાગીનો કસ્ટમર સુધી પહોંચે ત્યાં સુધી ઘણી બધી પ્રોસેસમાંથી જતો હોય છે અને અત્યારે જે દાગીનાને નાનો કરવાનો છે, મોટો કરવાનો છે, આ હેન્ડમેડ દાગીનો છે અથવા કોઈપણ દાગીનો છે, કસ્ટમરની ડિઝાઇન પ્રમાણેનો જ્યારે ફેરફાર કરવામાં આવે ત્યારે અમારે એ HUID કોડને અમારે કાંઈક પછી ગાળવો પડે અથવા અમારે નવું બનાવીને આપવું પડે. તો જે જ્વેલર્સનું એક સોનું આટલી કિંમતી ધાતુ છે તો એનું જે ટર્નઓવર જે છે, એનું જે વર્કિંગ કેપિટલ છે એમાં પણ ઘણો બધો બ્લોકેજ આવી જાય એમ છે અને નવું વર્કિંગ કેપિટલ અમારે એડ કરવું પડે તો આ બધી વસ્તુ અમારા માટે પણ સંભવી નથી. રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા હોલમાર્ક યુનિક આઈડીના નિયમને લઈને જ્વેલર્સોમાં ખચવાટ જોવા મળ્યો હતો. તેના વિરોધમાં સોમવારે જ્વેલર્સો એક દિવસ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.